प्रकाश आश्रय, प्रकाश आश्रय रेकॉर्डिंग चालू करियो। हाँ ये सूत्र लीधो तो आप ये वक्त है तो ये मां आपने शुं जो गई वक्त है वे महिमने नो अर्थ राइट भक्तो ये ले लीधो ने अर्थ। हाँ ये लीधो तो હવે આપણે આગળ બીજી એક શંકા, બે શંકા છે, એ બે શંકા આજે પૂરું કરીને આજે આને ફિનિશ કરીએ, આ ટોપિકને વિરામ આપીએ, પછી નેક્સ્ટ ટાઈમ થી હું ડિસાઈડ કરીશ શું લેવું। ઓકે, હવે આપણે એક પૂરું પક્ષ લઈએ છીએ, બે પૂરું પક્ષ લેવાના છે, એમાંથી એક આજે એક લઈ અત્યારે લઈએ છીએ, પછી સેકન્ડ હાફમાં લઈશું। પેજ નંબર 20 માં, 20 માં પેજ માં છેલ્લો જે છે, છેલ્લા ત્રણ લાઈન છે, છેલ્લી ત્રણ લાઈન છે, પેજ નંબર 20 માં મળ્યો? હા મળ્યો, હા મળ્યો છે। નાનું, હા નાનું, વસ્તુ વસ્તુક્ત યુક્તિરત્ર સર્વાત્મ ભાવસ્તથાપ્યર્થ તથાપી અત્ર સર્વગ્રંથિ પ્રવિમોક્ષસ્યૈવ ફલત્વેન કથનાસ્તસ્ય ચ વિદ્યતે હૃદયગ્રંથિ ઇતિ શ્રુત્યંતરાત્ પરાવર દર્શનસ્ય યત્ ફલં તસ્યૈવ ગ્રાહ્યત્વાત્ તસ્ય ચ તમેવં વિદ્વાનમર્ત્યમ ઇહ ભવતીત્યાદિ શ્રુત્યંતરેષુ મુક્તિરૂપસ્યૈવ સિદ્ધત્વાદસ્ય ભાવસ્ય મુક્તાવેવ પર્યવસાનાત્ ફલતો ન કશ્ચિદ્ વિશેષઃ। અતસ્તત્ફલમ થી ઉત્તર પક્ષ, ઓ નો સોરી, નો 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 નો, અતઃ તત્ફલમ ન તદુક્ત ફલવાક્ય વિરોધ દુઃખિત પાશરજ્યમૈવ જ્ઞાન ફલાતિરિક્ત ફલજનકત્વા તથા હિ। હા બરાબર છે, તો ત્યાં સુધી આપણે પૂર્વ પક્ષ છે, ન કશ્ચિત વિશેષ, ત્યાં પૂરું, ત્યાં સુધી પૂર્વ પક્ષ છે। તો નનુ વસ્તુક્ત યુક્તિરત્ર સર્વાત્મ ભાવ તથાપ્યત્ર સર્વગ્રંથિ પ્રવિમોક્ષસ્યૈવ ફલત્વેન કથનાત્તસ્ય ચ। હવે એમાં જુઓ, આ સમજો મુખ્ય મુદ્દાની અહીંયા વાત શું છે। હમણાં મેં તમને ગઈ વખતે કહ્યું હતું ને જે મુખ્ય મુદ્દો શું ચાલતો આવ્યો છે, ત્યાં એતદ નાત્ર સર્વાત્મ ભાવ નિરૂપ્યતે અપી તો જ્ઞાન પ્રકાર વિશેષ એવ, એ છે ને મુખ્ય પૂર્વ પક્ષ, રાઈટ? સમજમાં આવે ને મુખ્ય મુદ્દો? હા બોલો, મુખ્ય મુદ્દો શું છે અહીંયા, સંશયની, સંશય શું છે અહીંયા મેઈન? કોઈને પણ ટ્રાય નથી કરો, મુદ્દો શું ચાલ્યો છે? મુખ્ય મુદ્દો પેલી જે શ્રુતિ સમજાવી હતી નાયમાત્મા પ્રવચન ને લભ્ય, એના માટે તો પ્રશ્ન હતો ને એમ કે બધા માટે લભ્ય છે, તો એ મુખ્ય નતો ને મુદ્દો, મેઈન જે સબ્જેક્ટ મેટર આપણો ચાલુ થયો તો એ ક્યાં ચાલુ થયો તો આપણે નાત્ર સર્વાત્મ ભાવો નિરૂપ્યતે બી જ્ઞાન પ્રકાર વિશેષ એવ, વિશેષણ એ શું છે, એટલાનો મતલબ શું, અર્થ શું કર્યો છે? નાત્ર સર્વાત્મ ભાવો નિરૂપ્યતે બી તો જ્ઞાન પ્રકાર વિશેષ એવ, એટલે જ્ઞાન પર્યવસાન એનું અક્ષરમાં કરે છે ને, નાત્ર સર્વા નિરૂપ્યતે એપી તો જ્ઞાન પ્રકાર વિશેષ એવા મુખ્ય મુદ્દો ચાલતો હતો કે સર્વાત્મ ભાવ અહીંયાનો, અહીંયા જે છે શ્રુતિ જે છે સેવ દસ્તાદ ઇત્યાદિ શ્રુતિ જે છે તેમાં સર્વાત્મ ભાવ વિષય નથી, અહીંયા જ્ઞાનનો વિષય છે, જ્ઞાનની ચરમાવસ્થાનો વિષય છે, એ પૂર્વ પક્ષી હતો, પૂર્વ પક્ષ હતો, એ પૂર્વ પક્ષના અનુસંધાનમાં આ બધા જ જે ઉત્તર પક્ષો આવ્યા, અહીંયા જ્ઞાન વિશેષ છે, અહીંયા સર્વાત્મ ભાવનું વર્ણન છે। હવે એ મુખ્ય પૂર્વ પક્ષના અનુસંધાનમાં અહીંયા કહે છે, પૂર્વ પક્ષી કહે છે કે
सर्वात्म भावस्तथाप्यति अत्र सर्व ग्रंथि प्रविमोक्षस्य इव फलत्वेन कथनात् तस्य च। आगळ श्रुतिमां जुओ आ छांदोग्य उपनिषद नी श्रुति नी अंदर आगळ आवे छे तैवदस्तात् इत्यादि पछी श्रुति आवे छे के सर्व ग्रंथि प्रविमोक्षस्य एटले बधाय ग्रंथिओनो भेदन थई जाय छे। આગળ શ્રુતિમાં જો છાંદોગ્ય ઉપનિષદ ની આગળ આવશે, છાંદોગ્ય ઉપનિષદ નો એ જ અધ્યાય ની અંદર આવે છે, આગળ જુઓ એ પેલું છે આહાર શુદ્ધ સ્વત શુદ્ધિ સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લભ્ય સર્વ ગ્રંથિ નામ વિપ્રમોક્ષ તસ્મય મૃદિ કષાયાય તમસ સ્પારમ દર્શયતિ ભગવાન સનત કુમાર। वेरी गुड। बोलियो आ कौन बोलियो? हूँ दक्षा बोली। हाँ, सर्वग्रंथि नाम जे छे, सर्वग्रंथियो जे छे ए एनो ए रहती नथी, कोई पण ग्रंथि रहती नथी, ज्यारे आवु थाय छे त्यारे ए श्रुति नो अहीं ऊपर पूर्व पक्ष कहे छे के जो अहीं तमे सर्वात्म भाव આ ભૂમા ભૂમા પ્રકરણ ની અંદર જો સર્વાત્મ ભાવ એ વિષય હોય તો પૂર્વ પક્ષી કહે છે કે સર્વ ગ્રંથિ પ્રવિમોક્ષસ્ય એવ ફલત્વેન કથનાત તસ્ય ચ ભિદ્યતે હૃદય ગ્રંથિ રીતિ શ્રુત્યંતરાત પરાવરદર્શનસ્ય યત ફલમ તસ્યેવ ગ્રાહ્યત્વાત તસ્ય ચ। એટલે અહીંયા એમ કહે છે કે અહીંયા સર્વાત્મ ભાવ જો અહીંયા હોય તો હૃદય બધા સર્વ ગ્રંથિ નામ બધી ગ્રંથિઓનો વિચ્છેદ થઈ જાય છે, એક પણ ગ્રંથિ રહેતી નથી, અને પ્રવિમોક્ષસ્ય એવ એટલે કે પ્રવિમોક્ષ થઈ જાય છે, પ્રકૃષ્ટ વિશેષ મોક્ષ થાય છે આવું કરવાથી અને આવું જાણવાથી। તો અહીંયા તો જ્ઞાનનો પ્રકાર વધારે લાગે છે, કેમ કે જ્ઞાનમાં આવું બધું થાય છે કે કોઈ પણ પ્રકારનો ગ્રંથિ રહેતી નથી, બાકી બધી જ કામનાઓ જે છે એનો મોક્ષ થઈ જાય છે, છૂટી જાય છે, અને તે જીવનો પણ મોક્ષ થઈ જાય છે। બ્રહ્મવિદ આપનોતિ પરમ એ ન્યાયન, તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી। તો એના કારણે શું છે કે અહીંયા જ્ઞાનની ફલાવસ્થાનું વર્ણન લાગે છે અમને, અહીંયા કોઈ ભક્તિનો વર્ણન કે સર્વાત્મ ભાવનું વર્ણન નથી, એમ ગુરુ પક્ષીનો સ્ટેન્ડ છે। કેમ કે અહીંયા સર્વ ગ્રંથ વિદ્યતે હૃદય ગ્રંથિ નામ એમ કહે છે, સર્વ ગ્રંથિ પ્રવિમોક્ષસ્ય એવ શ્રુતિ એમ કહે છે કે સર્વ ગ્રંથિઓનો વિમોક્ષ થઈ જાય છે, જેને આવું સિદ્ધ થાય છે સૈવ દસ્તા ઇત્યાદિ, તો એને આવું બધું થાય છે। તો આ તો જ્ઞાનનો ફલાવસ્થાનો વર્ણન છે, સમજમાં આવ્યું? ગ્રંથિ કરીને કામનાઓ ઈચ્છા કામના એવું કોઈ પણ લેવાય, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય જે છે એની એ બધી ક્રમથી થી કહેવાય। ઓકે, કોઈ પણ પ્રકારની જે વૃત્તિઓ જે છે તેનો તેનો પ્રશમન થઈ જાય તો એ જરા થઈ જાય, તો વિદ્યતે હૃદય ગ્રંથિ રીતિ શ્રુત્યંતરાત પરાવર દર્શનસ્ય યત ફલમ તસ્ય એષ સોરી તસ્ય એવ ગ્રાહ્યત્વા તસ્ય ચ તમેવ વિદ્વાન મૃતમ ઇહ ભવતી ઇત્યાદિ શ્રુત્યંતરેષુ મુક્તિ સ્વરૂપસ્ય એવ સિદ્ધત્વાદસ્ય ભાવસ્ય મુક્તાવેવ પર્યવસાનાત ફલતો ન કશ્ચિત વિશેષ। બીજી અન્ય ઘણી પણ શ્રુતિ જે છે, તમેવ વિદ્વાન મૃતમ ઇહ ભવતી, આ કદાચિત પુરુષ સૂક્તમાં આવે છે, ઇહ ભવતી આઈ થિંક પુરુષ પુરુષ સૂક્ત નો જ છે આ શ્રુતિ, તમે એવ વિદ્વાન અમૃતમ ઇહ ભવતી ઇતિ શ્રુત્યંતરેષુ મુક્તિ સ્વરૂપસ્ય એવ, તો એ જે છે એમાં પણ આવું જ મુક્તિનો સ્વરૂપ કહે છે કે જ્યાં કોઈ પણ વૃત્તિ રહેતી નથી, બાકી ઇવન અહમ પણ જે છે બ્રહ્મમાં લીન થઈ જાય છે, સેપરેટ કોઈ એક્ઝિસ્ટન્સ રહેતો નથી બ્રહ્મવિદ આપનોતિ પરમ ના સ્ટેજની અંદર, જ્ઞાનની ચરમાવસ્થાની અંદર, જ્ઞાનના ફલાવસ્થાની અંદર અહમનો પણ સેપરેશન રહેતો નથી, અહમ બ્રહ્માસ્મિનો એટલે કે અહમનો લય જે છે એ બ્રહ્મનો જે યુનિવર્સલ અહમ છે એમાં લીન થઈ જાય છે, લીન થઈ જાય છે જ્ઞાનીનો અહમ, સમજાય? જ્ઞાનીનો કામ જે છે એ તો ઓલરેડી, મમતા જે છે તો ઓલરેડી
એને વિરક્તિના કારણે ત્યાગ તો કર્યો જ છે, હવે અહમ બાકી જે રહ્યો છે તેની શુદ્ધિ જે છે એનો લય એ યુનિવર્સલ અહમ ની અંદર લય કરે છે, બ્રહ્મ જ્ઞાનની ચરમાવસ્થા છે. તો એ જેમ જેવી રીતે ત્યાં જ્ઞાનીઓનો અહમ જે છે એ બ્રહ્મની અંદર લય થાય છે, યુનિવર્સલ ઈગો ની અંદર તે લય થઈ જાય છે, સેપરેટ ઈગો રહેતો નથી, સેલ્ફ અવેરનેસ રહેતો નથી. એ સેપરેશન ન હોવાના કારણે જેમ મુક્તિમાં પણ આવું જ થાય છે, મુક્તિ એટલે કે ઐક્યમાં, તો ઐક્યમાં પણ આવું જ થાય છે, સેપરેટ એક્ઝિસ્ટન્સ રહેતો નથી, તેવી રીતે અહીંયા પણ આ શ્રુતિની અંદર આ એ જ અવસ્થાનો વર્ણન છે. કારણ કે સર્વ ગ્રંથિ પ્રવિમોક્ષ, બધા ગ્રંથિઓનો વિમોક્ષ થાય છે એવું કહેલું છે શ્રુતિની. સમજમાં આવ્યું? પૂર્વ પક્ષી કહે છે, પૂર્વ પક્ષીના સ્ટેન્ડમાં તેથી જ સિદ્ધાંત પક્ષ હવે કહે છે કે હા, એટલે પૂર્વ પક્ષી એ સ્ટેન્ડ લે છે કે નહીં આ તો કોઈ જ્ઞાન વિશેષ જ છે, કોઈ સર્વાત્મ ભાવ નથી અહીંયા, તમે કેમ આ અર્થ સર્વાત્મ ભાવ વિશે ગણો છો? તો સિદ્ધાંતી કહે છે કે જ્ઞાન ફલાતિરિક્ત ફલજનકત્વાત તથા હિ યથા મોક્ષો ભક્ત પ્રજ્ઞા સ્વ ઇષ્ટદાતૃત્વેન ભગવદ્ વિષયિણી મોક્ષમેવ સાધયતિ ન તો જ્ઞાન કર્મવદ ઇતરતર ભક્ત પ્રજ્ઞાજન્યમ તથા સર્વાત્મભાવવત ભક્તસ્ય યત પ્રકારિકા ભગવદ્ વિષયિણી પ્રજ્ઞાતમેવ પ્રકારમ સ ભાવ સાધયતિ સ પ્રકારોના મુક્તિદાતૃત્વ રૂપઃ. હવે અહીંયા સિદ્ધાંતિ એમ કહે છે કે નહીં અહીંયા એવું નથી, અહીંયા અલગ જ ફલનો વર્ણન છે, અને કહે છે કે જ્ઞાન ફલાતિરિક્ત ફલજનકત્વાત, જ્ઞાન ફલથી પણ અતિરિક્ત અહીંયા ફલનો વર્ણન છે. જ્ઞાનનો ફલ જે મળી શકે પણ કોઈક વધારે ફલનો અહીંયા વર્ણન આ શ્રુતિની અંદર કરવામાં આવેલો છે. તથા કેવી રીતે, જેવી રીતે યથા કેવી રીતે મુમુક્ષુ ભક્ત પ્રજ્ઞા સ્વ ઇષ્ટદાતૃત્વેન ભગવદ્ વિષયની મોક્ષમેવ સાધયતિ, એટલે કે મુમુક્ષુ ભક્ત જે હોય છે તેનો મોક્ષ શેમાં રહેલો હોય છે, મુમુક્ષુ ભક્તનો મોક્ષ જેમાં રહેલો હોય છે તેવી રીતે અહીંયા એનું વર્ણન કરેલું છે કે ભક્તનો મોક્ષ તો છે પણ એ મોક્ષ કયો, એનો નેચર કેવો હોય છે મોક્ષનો, ઐક્ય નહીં ભગવદ્ વિષયની મોક્ષમેવ, તો પોતાનું ભગવદ્ વિષયની જે કોઈ પણ કામનાઓ હોય છે, ભગવદ્ વિષયની જે મોક્ષ હોય છે એમાં જ એનું તાત્પર્ય હોય છે. તેથી એમનો સેપરેટ કોઈ મોક્ષ નથી હોતો, ઐક્ય જેવો જ્ઞાનની અંદર જે કોઈ પણ મોક્ષનો પ્રકાર હોય છે તેવો અહીંયા મોક્ષનો પ્રકાર નથી. તેથી મોક્ષ તો છે પણ એ મોક્ષ કોઈક વિશિષ્ટ પ્રકારનો અહીંયા મોક્ષ છે, તેથી અહીંયા એવું વર્ણન નથી. હવે એ કે એ હું હમણાં તમને કહીશ, અહીંયા આગળ જઈને સ્ફુટ કરશે તે સિદ્ધાંતિ. ન તો જ્ઞાન કર્મ વિદત વદ ઇતરત ઇતર ભક્ત પ્રજ્ઞાજન્યમ, જ્ઞાન કર્મવત અહીંયા એવું નથી, તથા સર્વાત્મ ભાવવત ભક્તસ્ય યત પ્રકારિકા ભગવદ્ વિષયની પ્રજ્ઞા તમેવ પ્રકારમ સ ભાવ સાધયતિ, ભગવદ્ વિષયની જે પ્રજ્ઞા જે છે ભક્તની એ પ્રજ્ઞાના કારણે એને મોક્ષ એવો જ મળતો હોય છે, સ પ્રકારોના મુક્તિદાતૃત્વ રૂપ, અને એ જે પ્રકાર જે છે એ જ્ઞાનમાં મળતો જે મુક્તિ જે છે એ મુક્તિરૂપ નથી. કેમ નથી? કેમ કે ભાગવતમાં ચોખ્ખું કહ્યું છે સ્વર્ગાપવર્ગ નરકેશ્વપિ તુલ્યાર્થ દર્શિન ઇતિ વાક્યાત, એ ભાગવતનો છે શ્લોક, સ્વર્ગાપવર્ગ નરકેશ્વપિ તુલ્યાર્થ દર્શિન એને ભક્ત કહે છે ભાગવતનો, આઈ થિંક દ્વિતીય સ્કંદ કે તૃતીય સ્કંદ બેમાંથી કોઈ એક સ્કંદમાં છે તે. સ્વર્ગાપવર્ગ નરકેશ્વપિ તુલ્યાર્થ, સ્વર્ગ અપવર્ગ અને નરક, સ્વર્ગ એટલે ઉધો ઉપરનો લોક, અપવર્ગ એટલે મોક્ષ, અને નરક એટલે એ બધા એને તુલ્યાર્થ દર્શિન, તુલ્ય ગણે તે ભક્ત. ભક્તને એવી કોઈ ચાહના, વિશેષ ચાહના હોતી નથી કે હું મને અપવર્ગ મળે કે સ્વર્ગ મળે કે નર્ક મળે, એને એવી કોઈ પણ વિશેષ ચાહના હોતી નથી. જે જ્ઞાનીને ચાહના હોય છે કે હું બ્રહ્મથી ઐક્યની અવસ્થા પ્રાપ્ત કરું, બ્રહ્મ સાથેની ઐક્યની અવસ્થા પ્રાપ્ત કરું, કોઈ પણ ભક્તને આશા હોતી નથી, અને એની મુક્તિનો પણ એ સ્વરૂપે ચાહના પણ એની હોતી નથી. ભક્તની ચાહના અક્ષણવતામ ફલમિદમ
न परम विदाम सख्य पशुन अनुनिवेश तयोर्वयस्य पत्रम व्रजेश सुतयोर अनुवेण दुष्टम यैर्वा निपीतम अनुरक्त कटाक्ष मोक्षम। भक्तनी कामना तो ये जो है भक्तनी बीजी कोई पण कामना होती नहीं समझ में आयो तो તેથી કહે છે સ્વર્ગાપવર્ગ નરકવેશ્વપિ દુલ્યાત દર્શને ઇતિ વાક્યાત કિંતુ ભગવત દર્શનાદિ વિષય સ્વરૂપ મે હમણાં કે અક્ષણ વતામ ફલમ ઇદમ ન પરમ વિદામ તો તેથી કને એકાદ વતામ મે સુહંતિ કેચિત મત્પાદ સેવિત મત્પાદ સેવા અભિરતા મધિહા તો એમાં ભગવાન આ બધા અહીંયા સ્ટેટમેન્ટ રેફરન્સિસ શાસ્ત્રના કરેલા છે ભાગવતના જ તો પછી આગળ કહે છે યે અન્યોન્ય તો ભાગવતા પ્રસહ્ય સમાજયંતે મમ પૌરુષાણી પશ્યંતિ તે મે રુચિરાણ્યમ અંબ સંતિ ઇત્યાદિ વાક્યાત ભાગવતમાં અત્યારે આવા બધા વાક્યો મળે છે ભગવાન તૃતીય સ્કંદમાં પણ કપિલજી એ કહે છે બધા ઘણા બધા વાક્યો કહે છે આવા ભક્તના લક્ષણો તો અને ઉપરથી ગોપી ગીતમાં જેતે અધિકમ જન્મના વ્રજ શ્વેતવિદા શશ્વદત્રી દૈત દીક્ષતામ દૃશ્યતામ દીક્ષુતાવકાસ્વૈધતા સવત્વાન વિચિન્વતે ઇત્યાદિ વાક્ય અદ્વા એવા બધા ઘણા બધા વાક્ય છે કે જેમાં તવ દૈત દૃશ્યતામ દીક્ષુતાવકાસ સ્વૈધતા સવસ્વાન વિચિન્વતે તો એમાં પણ જુઓ મોક્ષા અવસ્થાની ઝંખના નથી અહીંયા દૈત દૃશ્યતામ દીક્ષુતાવકાન છે એવી અહીંયા રિક્વેસ્ટ છે કે આપ પ્રકટ થઈને દર્શન આપો તો એમાં પણ ચોખ્ખું અહીંયા ભક્તનો મુક્તિ અને જ્ઞાનની મુક્તિ એકદમ અલગ છે પ્રમાણમ તુ અત્ર અહમ ભક્ત પરાધીન ઇતિ ઉપક્રમ્ય વશે કુર્વંતિ માં ભક્ત્યા સસ્ત્રિય સમર્પિતમ યથા ઇતિ યો હિ યદ વશીકૃત સદ તદિચ્છાનુરૂપમ એવ કરોત્યો તો ન સાયુજ્યાદિ દાનમ કિંતુ ભજનાનંદ દાનમ એવેતિ તો એને ભજનાનંદ દાન જ જોઈએ છે સાયુજ્યાદિ દાન એને જોઈતો નથી હોતો ભગવાન સ્વયં આજ્ઞા કરે છે ભક્ત વિશે ન છે ફલોક્તિ વિરોધ શંકા હા તેથી કરીને ફલોની ઉક્તિ જે છે એમાં કોઈ પણ શંકા હોઈ નથી શકતી ફલોક્તિ જે અહીંયા કહેવામાં આવી છે સર્વ ગ્રંથિનામ પ્રવિમોક્ષ પ્રવિમોક્ષસ્યાય તો એ જે છે સ્ટેટમેન્ટ એ ભક્તિનો એઝ એ ફલ તરીકે વર્ણન કરેલો છે જ્ઞાનનો ફલ અહીંયા વર્ણન નથી વિવક્ષતત્વેન અવિરોધાત યદ્વા જ્ઞાન માર્ગે ભગવત દર્શને હૃદય ગ્રંથિ ભેદનમ નાનાવિધ વૃત્યનુદય રૂપમ ભક્તિ માર્ગે તો સર્વ ગ્રંથિનામ પ્રવિમોક્ષો ભગવદ વિષયક નાના વૃત્તિ અનુદયેપી આ મોક્ષમ અનિષ્ટભાન રૂપ ઇતિ માર્ગ ભેદાત તત્ ક્રતુન્યાયેન ફલભેદમ ઇતિ વિરોધાભાવાત તો અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ જસ્ટિફિકેશન આપેલું છે ઉપરનો તો બધો ભાવાર્થ કયો પણ અહીંયા ટેકનિકલી અમને જસ્ટિફિકેશન આપેલું છે શબ્દો પર ધ્યાન આપો શ્રુતિની અંદર શબ્દો જે છે એવી રીતે લખ્યા છે કે જેથી આવો અર્થ નીકળે છે જ્ઞાન માર્ગીય ફલનો અર્થ નીકળતો નથી તો શબ્દો પર ધ્યાન આપો સર્વ ગ્રંથિનામ પ્રવિમોક્ષા પ્રવિમોક્ષો એમ કહ્યું છે સર્વ ગ્રંથિનામ પ્રવિમોક્ષો એમ શબ્દ વાપર્યો છે તો અહીંયા તેથી કરીને જ્ઞાન માર્ગમાં તો ભગવદ દર્શને હૃદય ગ્રંથિ ભેદનમ નાના વિધ વૃત્યનુદય રૂપમ છે ઈ કોઈ અણચી છે તેથી કરીને અનુદય રૂપમ છે ઉદય રૂપમ નથી તો નાના વિધ વૃત્તિ ઉદય રૂપમ એમ સંધિ વિચ્છેદ કરો તો સમજમાં આવશે તો જ્ઞાન માર્ગમાં શું થાય છે અને ભક્તિ માર્ગમાં શું થાય છે એનો ડિફરન્શિએશન અહીંયા આપેલો છે જ્ઞાન માર્ગે ભગવદ દર્શને હૃદય ગ્રંથિ ભેદનમ નાના વિધ વૃત્યનુદય રૂપમ ભગવત દર્શન જ્ઞાન માર્ગની અંદર ભગવત દર્શન થાય તો ભગવત દર્શનનો તાત્પર્ય ભગવત દર્શનનો તાત્પર્ય શેમાં રહેલો છે હૃદય ગ્રંથિ ભેદનમ હૃદયની જે ગ્રંથિઓ છે તેનું ભેદન થઈ જાય કામના પૂરી થઈ જાય કામનાની જેટલી પણ વૃત્તિઓ હોય છે નાના વૃત્તિ અનુદય રૂપમ
જેટલી પણ વૃત્તિ છે એનો ઉપશમન થઈ જાય, ફરીથી એ વૃત્તિ જાગે જ નહીં, અને તેથી ઐક્ય પ્રાપ્ત થઈ જાય, ભગવાન ભગવાન સાથેનો ઐક્ય પ્રદા ઐક્ય પ્રાપ્ત થઈ જાય, મુક્તિ અવસ્થા સિદ્ધ થઈ જાય કે સાયુજ્યા થઈ જાય તેવી જંખના જ્ઞાન માર્ગમાં રહેલી હોય છે. વૃત્તિની કોઈ પણ અવકાશ હોતો નથી આફ્ટર જ્ઞાન માર્ગનો ફલાવસ્થા, કોઈ પણ વૃત્તિની અવકાશ નથી રહેતો. કારણ કે અહમ જ જેમાં લીન થઈ જાય પછી બીજી કોઈ વૃત્તિની વાત જ છે. અહમ જ ન રહે તો અહમ જે હેન્ડલ કરે છે બધી ઇન્દ્રિયોને, એ અહમ જ પૃથક ન રહેતો હોય તો પછી બીજી વૃત્તિઓને અવકાશ મળે કેવી રીતે? મળે ને જ્ઞાન માર્ગમાં અવકાશ, અહમની અહમ જ જ્યાં લીન થઈ જતો હોય છે, સેપરેટ એક્ઝિસ્ટન્સ નથી રહેતો અહમનો, તો પછી અહંકાર જ નથી રહેતો, તો પછી બીજો તો ઇન્દ્રિયની વૃત્તિ થાય જ કેવી રીતે? સેપરેશન. તેથી જ્ઞાન માર્ગમાં આવું છે, ભક્તિ માર્ગમાં જ સર્વ ગ્રંથિનામ પ્રવિમોક્ષો ભગવત વિષયક નાના વૃત્તિ અનુદય. તો અનુદય નથી, નાના વૃત્તિ ઉદયેપી એમ છે. એટલે ફરી પાછું ઈકો અણચી છે, તો નાના વૃત્તિ ઉદયેપી, અનુદય નહીં ઉદયેપી. ભક્તિ માર્ગમાં શું હોય છે, સર્વ ગ્રંથિઓનો ભેદન થી છેલ્લે મળે છે શું? ઘણી બધી વૃત્તિઓ મળે છે. ઘણી બધી વૃત્તિઓ, કેવી વૃત્તિઓ? ભગવદ વિષયક વૃત્તિઓ. જ્ઞાન માર્ગમાં વૃત્તિનો નાશ થાય છે, ભક્તિ માર્ગમાં વૃત્તિ ઉત્પત્તિ થાય છે. ભગવદ વિષયક વૃત્તિની ઉત્પત્તિ થાય છે ભગવદ માર્ગમાં, એવું કીધું ને? હા. અને જ્ઞાન માર્ગમાં એ બધી જ વૃત્તિઓનો ઉપશમન થઈ જાય છે, રહેતી જ નથી વૃત્તિ. અહમ જ નથી રહેતો તો વૃત્તિ કેમથી રહે? તેથી અહીંયા સર્વગ્રંથિનામ પ્રવિમોક્ષસ્ય જે છે એ ભક્તિ માર્ગનો લક્ષણ છે, જ્ઞાન માર્ગનો લક્ષણ નથી. આ મોક્ષમ અનિષ્ટભાન રૂપમ ઇતિ માર્ગ ભેદા. તેથી આ જે છે એ અહીંયા માર્ગ ભેદ, અહીંયા ભેદન જણાય છે કે અહીંયા જ્ઞાન માર્ગ નથી, ભક્તિ માર્ગનું વર્ણન છે. ઓકે, અહીંયા સમજમાં આવી ગયું? આ પૂર્વ પક્ષ, નેક્સ્ટ પૂર્વ પક્ષ પર આપણે આગળ જઈએ. ત્યાં દેતત સુખ સ્વરૂપ જિજ્ઞાસાયામ, તમે કોઈ પ્રશ્ન નહીં પૂછો તો હું આગળ ગાડી ચલાયા રાખીશ. ત્યાં દેતત સુખ સ્વરૂપ જિજ્ઞાસાયામ યો વૈ ભૂમત સુખમ ઇતિ વદતા યત્ર નાન્યત પશ્યત ઇત્યાદિના ભૂમ સ્વરૂપ. શું છે આ? ખબર નથી શું છે પાછળ. ભૂમ સ્વરૂપમ સર્વાત્મ ભાવ ભવે તદા વિરભાવે દુઃખ દુઃસહ દુઃખાનુભવસ્ય સ્મરણાત સુખરૂપતા ન ભવે. તહી ઓકે સોરી, તો એક મિનિટ હું તમને પૂર્વ પક્ષ કહું. હા, પૂર્વ પક્ષ હજુ વાર છે, પૂર્વ પક્ષ હજુ બંધ થવાની વાર છે, પૂર્વ પક્ષ જ ચાલે છે. ઓકે, ભૂમા તદમૃતમ ઇતિ ન વધે તસ્માત મોક્ષ સુખમેવ યો વૈ ભૂમા ઇત્યાદિના વાચ્યમ ન ચ મોક્ષાનંતરમ સર્વલોકેશુ કામચારો ન સંભાવ્યતે તો નાત્ર મોક્ષ સુખમ ઇતિ વાચ્યમ. કામચારોરુક્તેર મુક્તિ પૂર્વદશાયાં તન મહાત્મ્ય નિરૂપણાર્થત્વાત અમૃત શબ્દાચ મોક્ષ નિશ્ચયાત કિંચ લોકે અપિ શૃંગાર રસ ભાવવતી ભાવવતી પુંસા નાર્યાં વિચારાભાવઃ સ્યાદ લૌકિક જ્ઞાનાદિભ્ય આધિક્યં વક્તુમ શક્યમ ઇતિ અત્ર ઉચ્યતે. અહીંયા સુધી પૂર્વ પક્ષ છે, પૂર્વ પક્ષ કહે છે કે સુખ સ્વરૂપ ની જિજ્ઞાસા નો લક્ષણ, સુખ નો લક્ષણ શું કહ્યું? યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ.
અને ભૂમ સ્વરૂપ નું વર્ણન કેવી રીતે કર્યું? યત્ર નાન્યત પશ્યત નાન્યત શૃણોત નાન્યત વિજાનાતિ, એ ભૂમા સ્વરૂપ, ભૂમાનો સ્વરૂપ નું વર્ણન કર્યો. હવે એમાં સચેત સર્વાત્મ ભાવ વધે. જો સર્વાત્મ ભાવ અહીંયા તમે કહેતા હોય કે અહીંયા સર્વાત્મ ભાવ નું વર્ણન છે, જો તમે એમ માનતા હોય, તદા વિરહ ભાવે દુસ્સહ દુઃખાનુભવસ્ય સ્મરણા સુખ સ્વરૂપતા અનુભવે. અને સર્વાત્મ ભાવ જો અહીંયા તમે કહેતા હોય તો સર્વાત્મ ભાવમાં તો વિરહ ભાવ છે, કેમ કે સૈવ દસ્તા સ પુરસ્તા પશ્ચાત ઇત્યાદિના જે છે તે વિરહ, વિરહ નું લક્ષણ છે. વિરહમાં જ આવું ફીલ થાય સર્વાત્મ ભાવમાં, વિપ્રયોગ સર્વાત્મ ભાવમાં આવું ફીલિંગ થાય. જો અહીંયા વિપ્રયોગ અહીંયા તમે કહેતા હોય વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવ લેતા હોય અહીંયા વર્ણન, તો વિરહ ભાવે દુસ્સહ દુઃખ અનુભવ હશે. વિરહમાં તો એકદમ અતિશય દુઃખ હોય, અતિશય દુઃખ હોય તો નાલ પે સુખમસ્તી કઈ રીતે આવે? તેથી કહે છે નહીં, તદા વિરહ ભાવે દુસ્સહ દુઃખ અનુભવસ્ય સ્મરણા સુખરૂપતા ન ભવે. સુખ સ્વરૂપ કેવી રીતે થાય? અહીંયા તો અતિ દુઃખ નો વર્ણન છે, કેમ કે વિરહ ભાવ છે અહીંયા. તેથી તરી યો વૈ ભૂમા તદમૃતમ ઇતિ ન વધે. અને તેથી કરીને યો વૈ ભૂમા તદમૃતમ, તદ અમૃત, અમૃત શબ્દ પણ યુઝ ન કરતે, કેમ કે અમૃત શબ્દ જે છે એ તો આનંદદાયક છે. અહીંયા તો વિરહપ્રદ વસ્તુ અહીંયા આવી રહી છે, જે મરણાવસ્થાને પણ પ્રાપ્ત કરાવી શકે છે. વિરહ એવી વસ્તુ છે, તેથી કરીને અહીંયા એકદમ કોન્ટ્રાડિક્ટરી લાગતી વસ્તુ અહીંયા આવેલી છે. એકદમ કોન્ટ્રાડિક્શન થાય છે તમારા અર્થમાં અને શ્રુતિ જે કહે છે તેમાં. તસ્માન તસ્માત મોક્ષ સુખમેવ, તેથી કરીને મોક્ષ સુખ છે અહીંયા, સર્વાત્મ ભાવરૂપ સુખ નથી અહીંયા. હવે પૂર્વ પક્ષી કહે છે કે કેમ મોક્ષ સુખ સુખમેવ? તો કહે છે યોવૈ ભૂમા ઇત્યાદિના વાચ્યમ ન જ મોક્ષાનંતરમ સર્વલોકેશુ કામચારો ન સંભાવ્યતે તે તો નાત્ર મોક્ષ સુખમ ઇતિ વાચ્યમ કામચારો રૂપે શાયામ તન મહાત્મિન રૂપ. હવે એક એક પૂર્વ પક્ષી એમ કહે છે કે અહીંયા અમે અર્થ લઈએ છીએ કે મોક્ષ સુખ, મોક્ષમાં જે સુખ મળે છે તેવો અહીંયા સુખનો વર્ણન અહીંયા છે, સર્વાત્મ ભાવ રૂપ સુખ નું વર્ણન નથી અહીંયા. અને જો તમે એમ પણ કહેતા હોય કે મોક્ષ પછી તો કામચારો સર્વલોકેશુ કામચારો ન સમ, કામચારો જે શ્રુતિ જે છે કે પછી એ બધા લોકમાં ઇન્ડિપેન્ડન્ટલી તે ફરી શકે છે, એ બધું જે છે મોક્ષાનંતર કેવી રીતે હોય? ન હોઈ શકે ને. તો ભલે ન હોઈ શકે, છતાં પણ અહીંયા જે વર્ણન છે તે મોક્ષની રાઈટ પહેલાની સ્થિતિનું વર્ણન છે, એકદમ મોક્ષ પછીની અવસ્થાનું વર્ણન નથી. કેમ કે મોક્ષની પહેલાની અવસ્થાને વર્ણન કરીને મોક્ષનો મહાત્મ્ય સૂચન કરવો છે તેથી. પછી કહે છે મોક્ષ નિશ્ચય. હા, કિંચ લોકે પી શૃંગાર રસ ભાવવતી પુંસામ સોરી પુંસી નાર્યામ વા એતાદૃશ વ્યભિચારા ભાવ પશ્ચાત લૌકિક જ્ઞાનાદિભ્ય આધિક્યમ વક્તુમ શક્યમ ઇતિ. તેથી કરીને અહીંયા પણ મુદ્દામાં એ વાત સમજી લો, અહીંયા જ્ઞાનનો, જ્ઞાનમાં મળતો મોક્ષનો વર્ણન છે, કેમ કે આટલા બધા વિરોધ, આટલા બધા કોન્ટ્રાડિક્શન આવે છે અહીંયા. હવે અહીંયા ઉત્તર પક્ષ કહે છે જુઓ, દુઃખ હેતુત્વ અન્ય લભ્ય સાક્ષાત પુરુષોત્તમ આનંદ પ્રાપ્તિ હેતુત્વે ને સુખરૂપત્વાદ. ગોપેશ્વરજી કહે છે કે અમારા માર્ગમાં જે ફળનો વર્ણન જે છે એમાં ત્રણ પ્રકારના ફળ છે. સેવા ફળની અંદર જે ત્રણ પ્રકારના વર્ણન છે ફળનો, એમાં જે ત્રણ પ્રકારના જે અલૌકિક સામર્થ્ય ઇત્યાદિના જે જેટલા પણ ફળોનું વર્ણન છે તે સાધનના પરસ્પેક્ટિવમાં જોતા ફળ છે, અને ફળના પરસ્પેક્ટિવમાં જોતા એ સાધન છે, એ એબ્સોલ્યુટ ફળ નથી એમ ગોપેશ્વરજી કહે છે. તો દુઃખ હેતુત્વ અન્ય લભ્ય સાક્ષાત પુરુષો, તો અલૌકિક સામર્થ્ય શબ્દથી જ ફળ અવસ્થા સૂચન નથી. અલૌકિક સામર્થ્ય શબ્દ સાધનના પરસ્પેક્ટિવથી ફળ સૂચક છે, પણ ફળના પરસ્પેક્ટિવે ફળ સૂચક નથી. તો તેથી એ કહે છે કે નહીં નહીં, એ તો અમારે, અમારામાં પણ એવો જ અર્થ છે કે દુઃખ હેતુત્વે અપી અન્ય લભ્ય સાક્ષાત પુરુષોત્તમ આનંદ પ્રાપ્તિ હેતુત્વે અને સુખરૂપત્વાદ. તેથી કરીને અહીંયા સુખરૂપતા છે, ભલે એ વિરહ હોય છતાં પણ એ સુખરૂપ છે અમારા માટે. તો
અલૌકિક સામર્થ્ય ઇત્યાદિ જે છે એમાં પણ અમને સુખરૂપતા જ આવે છે, ભલે વિરહ ભાવ હોય છતાં પણ અમને સુખરૂપ હોય છે. કેમ કે મેં તમને કહ્યું સાધન પર્સ્પેક્ટિવ થી એ ફલ છે, ફલના પર્સ્પેક્ટિવ થી હજુ પણ સાધન છે. સાધન અને ફલની વચ્ચેની અવસ્થા છે અલૌકિક સામર્થ્ય. તેથી કરીને તો તથા હિ તૈતરીય કે દર્શપૂર્ણ માસ પ્રકરણે પરમેષ્ઠિનો વા એષ યજ્ઞોગ્રવ આસીત તેન સ પરમાં કાષ્ઠાં ગચ્છતિ ઉપક્રમ્ય ય એવં વિદ્વાન દર્શપૂર્ણ માસૌ યજતે પરમામેવ કાષ્ઠાં વ્રતાદિ દુઃખાત્મકત્વેપિ પરમકાષ્ઠા લક્ષણ ફલત્વેન દર્શપૂર્ણ માસયોઃ સર્વક્રતુ સર્વક્રતુપ્યોધિ સર્વક્રતુપ્યોધિકત્વં વક્તુમગ્ર આસીદ ઇતિ સ્તુયતે. તો તદ્વત પ્રકૃતેપિ. તો આગળ જઈને કહે છે શ્રી કોપેશ્વરજી ઉત્તર પક્ષી કે જેમ દર્શપૂર્ણ માસ કર્મકાંડ ની અંદર શું હોય છે કે દર્શપૂર્ણ માસ અત્યારે જે યજ્ઞ હોય છે તેને કરવા માટે અને તેના યજ્ઞના પ્રકારની અંદર પ્રોસેસ ની અંદર મેન્શન કરવામાં આવે છે કે ઘણા બધા વ્રતો થી પાસું થવાતું હોય છે. એ બધા વ્રતો પાસું થાય પછી એને ફલ મળે છે. તેથી વ્રત જે આદિ જે છે દુઃખાત્મક હોય છે. દુઃખાત્મક હોવાના કારણે કઈ એવું નથી હોતું કે કરીએ નહીં. દુઃખાત્મક હોય છે છતાં પણ સુખરૂપ લાગે છે કેમ કે આગળ સુખમાં પર્યવસાન થશે. તેથી કરીને જેમ કર્મકાંડ ની અંદર યજ્ઞમાં કરતા દર્શપૂર્ણ માસ ને કઈ જસ્ટ એક્ઝામ્પલ આપે દર્શપૂર્ણ માસમાં વ્રતાદિક રૂપ દુઃખ સહન કરીને છતાં એ મનમાં તો એવો જ આનંદ હોય છે કે છેલ્લે ફલ પ્રાપ્તિ થશે દર્શપૂર્ણ માસ ની જે યજ્ઞની જે ફલ જે છે તે પ્રાપ્ત થશે. તેવી રીતે અહીંયા સમજવું જોઈએ તદ્વત પ્રકૃતેપી કિંચ રસો વૈસ રસગુમ હ્યેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી શ્રુત્યા રસરૂપત્વમ ઉચ્યતે સચ મુખ્યત્વા શૃંગારો ભક્તિ રસો વા ભવિતુમ અર્હતિ તત્ર શૃંગાર રસ્ય સંયોગ વિપ્રયોગાત્મકત્વમ શ્રુતિરપી સ એવ ધસ્તાદિત્યાદિના સર્વાત્મ ભાવમ એવ ભક્તિ. તો પછી આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે કે નહીં કેમ કે અહીંયા ભક્તિ રસ છે તેથી રસના બે દ્વિવિધ પાસા છે. તો દ્વિવિધ પાસા હોવાના કારણે ભક્તિ રસ જે છે વિપ્રયોગાત્મક શ્રૃંગાર રસાત્મક બંને હોય છે. તેથી કરીને વિપ્રયોગ પણ ફલરૂપ છે અને છે. તેથી વિરહ થાય તો પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી. સાધન અવસ્થાના પર્સ્પેક્ટિવ થી તે ફલ છે. ભલે ફલના પર્સ્પેક્ટિવ થી તે સાધન હોય છતાં પણ એ સુખરૂપ જ છે, એ દુઃખરૂપ નથી. એ અહીંયા અમે સમજાવી રહ્યા છે. યદી ભૂમપદેન મોક્ષમ અભિપ્રેયા તદૈવમ આત્માદેશ અહંકારાદેશ આત્માદેશ રૂપ ત્રિવિધા વૃત્તિર ન વધે. હવે અને જો જ્ઞાન મોક્ષ અવસ્થાનું જો વર્ણન હોય તો એક વખત મુક્તિ થઈ ગઈ, જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, સયવ દસ્તાદ ઇત્યાદિના કહીને મૂકવું જોઈએ, પૂરું કરવું જોઈએ. વળી પાછું અહમેવ દસ્તાદ કરીને એમાંય પૂરું કરી દઈએ, એના એને ઓછું લાગતું હોય જેવી રીતે, એવી રીતે આત્માદેશ પણ કહ્યો. તો અહમેવ દસ્તાદ અહમેવ પુરસ્તાદ ઇત્યાદિ કહીને પૂરું કરી દેવું જોઈએ પ્રકરણ. તો પ્રકરણ પૂરું નથી કર્યું, આગળ આત્માદેશનું પણ વર્ણન છે. તેથી કરીને અહીંયા ભક્તિનો વર્ણન છે, જ્ઞાનનું વર્ણન નથી. જ્ઞાનનું વર્ણન હોત તો અહંકારાદેશ સુધીની જ અવસ્થા કહી હોત, અહંકારા હોત ન ગયા હોત સનતકુમાર, સોરી. તો મુક્તસ્ય વૃત્તિ ભેદાભાવાત, અને મુક્તિનો તો વૃત્તિનો પણ ભેદનો અભાવ હોય છે. કોઈ વૃત્તિ હોય તો ભેદ હોય ને, વૃત્તિ જ ન હોય તો પ્રાણ આશા સ્મરાદિ સંબંધ ચ ન વધે. પ્રાણ આશા સ્મર ઇત્યાદિ કોઈ પણ જાતનો સંબંધ કહેત નહીં જો મુક્તિ જ અહીંયા અભિપ્રેત હોત તો. મુક્તસ્ય વૃત્તિ ભેદાભાવાત પ્રાણાદ્ય અભાવાત ચ, અહીંયા સ્તોષ ચુનાશ્યું છે એટલે અભાવાત ચ એમ સમજવું જોઈએ. તો પ્રાણાદિ અભાવ ઇકોયણચી આવ્યું, ઇકોયણચી પછી સ્તોષ ચુનાશ્યું આવ્યું. પ્રાણાદિ અભાવાત
એમ સમજો, એટલે પ્રાણાદિ વગેરેનો પણ અભાવ હોય છે મુક્તિના અવસ્થાની અંદર. પ્રાણ નથી હોતો, પ્રાણ તો જીવાવસ્થા હોય છે, મુક્તિના અવસ્થામાં પ્રાણ હોતો નથી, ઐક્યના અવસ્થાની અંદર. અથવા જીવન મુક્ત છે તદાપી આત્મત પ્રાણ ઇત્યાદિના ન વધે. અચ્છા જો તમે ઐક્ય નથી, અહીંયા જીવન મુક્તિનો વર્ણન છે, આ જીવન મુક્તિઓનો વર્ણન હોય તો પ્રાણ હશે જ ને, તો પ્રાણ હશે, પણ એ પણ નથી અહીંયા બેસતું. કેમ કે આત્મત પ્રાણ ઇત્યાદિ ન વધે, આત્માથી પ્રાણ થયો ઉત્પન્ન એવું કહે જ નહીં. કેવી રીતે થાય? જીવન મુક્તિના અવસ્થામાં પણ આ શક્ય નથી. તસ્ય પ્રારબ્ધ વશાદેવ પ્રાચીન પ્રાણાદિ નામ સત્વાત અતસ્તદ અન્યથા અનુપપત્યા સર્વાત્મ ભાવે એવ ઉચ્યતે. તેથી કરીને આ બધું જ જે છે જ્ઞાન પક્ષમાં આવતું નથી, આ બધું જ સર્વાત્મ ભાવના પક્ષમાં જ ઠરે છે, કન્સિસ્ટન્ટલી એની ઇન્ટરપ્રિટેશન થાય છે. તેથી કરીને આ સર્વ કાંઈ જે છે બંને પૂર્વ પક્ષ અમે કવર અપ કર્યા. અહીંયા આપણે આ ગ્રંથને હવે રાખીએ. ત્યારે તો દ્વિદળ થાય એ બરાબર, ત્યારે તમે સવેવ દસ્તાત ઇત્યાદિ સર્વાત્મ ભાવ પરખ કરો, સવેવ દસ્તાત ક્યારે ફીલ થાય? જયારે કોઈ, જયારે ભગવાન તમારા ભગવાન સન્મુખ ના હોય ત્યારે તો આવું થશે ને ફીલિંગ. પણ તો પૂર્વ પક્ષમાં કેમ એવી રીતે કહ્યું? એ પૂર્વ પક્ષ નો પોઈન્ટ તમે બતાવ્યો ને કે પૂર્વ પક્ષ એવું કે છે, એ તો જ્ઞાન માર્ગી માટે, જ્ઞાન માર્ગી નું બતાવ્યું. હા, એ કેવી રીતે બતાવ્યું એ મને ખબર ન પડી. હોને પૂર્વ પક્ષી એમ કે છે કે જો પૂર્વ પક્ષી જ્ઞાન તરફ લઈ જાય ભાવ અર્થ થશે તો સુકૃપતા જતી રહેશે. હા, પણ એ તો સર્વાત્મ ભાવ કહેતો જ નથી, પછી ક્યાં વાત આવી એને? અરે પણ એને ડિનાય કરવું છે ને સર્વાત્મ ભાવ નથી, તેથી એ કહે છે કે જો તમે સર્વાત્મ ભાવ અર્થ લો તો સુખરૂપતા નષ્ટ થઈ જાય, દુઃખરૂપતા આવી જાય. હા 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 હા, એટલે શરૂઆતનો ભાવ નથી એમ કેવું છે ને. ઓકે, કારણ કે દુસ્સહ દુઃખ જે છે, વિરહમાં દુસ્સહ દુઃખ હોય છે. જે વસ્તુ દુઃખો રૂપ હોય સુખરૂપ કેવી રીતે હોય? નાલ્પે સુખમ અસ્તિ કેવી રીતે કહી શકો તો? જો હોય ભૂમા તત્ સુખમ, સુખ છે નાલ્પે સુખમ અસ્તિ કેવી રીતે કહી શકો? ભૂમૈવ સુખમ કેવી રીતે કહી શકો? અમૃત છે એ પણ કઈ રીતે કહી શકો? આ તો મરણ પ્રાપ્ત કરવાના ઉપાયો છે બધા, દશમા અવસ્થા પ્રાપ્ત કરવાના. બરાબર, કઈ રીતે થાય એવી રીતે એક ચાર પાંચ શ્રુતિ છે એમાંથી જોવો ને પણ કેટલી ગોપેશ્વરજી એની વિવેચના કરી છે. જસ્ટ ખાલી પાંચ છ એવી શ્રુતિ છતાં પણ એમને એટલા બધા પૂર્વ પક્ષ કરેલા છે. આ તો જસ્ટ વન ટેન્થ પાર્ટ છે, હજુ 10 ગણું હજુ રહ્યું છે આ ગ્રંથમાં. આ તો જસ્ટ વન ટેન્થ પાર્ટ હજુ સુધી આપણે કવર અપ કર્યો. ઓકે, બીજા કોઈને પ્રશ્ન છે? દ્રઢઈ ના ચરણ ન કેરો સાધન ઓર નહી કલી મે જાસુ હોય નિવે સુર કહા કહે દ્વિધાંધરો બિના મોલ કો ચેરો ભરોસો રણન કે વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ શરણ કી જય. શ્રી સાંઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્યામ ને મહારાણી દ્વારિકાધીશ કી જય.
સર્વ વૈષ્ણવ ને ઉપસવ ની ખૂબ ખૂબ વધાઈ. જય શ્રી કૃષ્ણ.